જામનગર મહાનગરપાલિકા દ્વારા જે જામનગર નું બીજું લેખ છે, જે બીજું તળાવ છે, જામ સાહેબે જે આપેલી જામનગરની જનતાની ભેટ છે, એ જામનગર મહાનગરપાલિકાના રાજમાં ક્યાંક થાળી મૂકીને વાટકો બનાવવા જઈ રહેલી આ જામનગર મહાનગર ભાજપ શાસિત મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારનો માજા મૂક્યો. એમ આ કામ એક મહિના પહેલા ચાલુ થયું હતું, જામનગર મહાનગરપાલિકાનું વોકિંગ ઝોન, સાયકલિંગ ઝોન બનાવવા માટે બ્યુટિફિકેશનના નામે આમાં ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે. અમે એક મહિના પહેલા પણ કમિશનરને, જામનગર વિરોધ પક્ષના નેતા અને અમારા ચૂંટાયેલા પોરપટરો સાથે અમે કમિશનરને રજૂઆત કરી હતી, લેખિતમાં આપેલું હતું કે આ જે ટેન્ડર પ્રક્રિયા છે એ પ્રમાણે આમાં કોઈ કોન્ટ્રાક્ટર કામ નથી કરતા, એમાં માટી ખોદાણ કરવાનું હતું ને માટી ખોદાણ કરીને એ પારો કરવાનો હતો, એના બદલે બારેથી જે માટી મગાવી અને તળાવ પૂરવાનો જે કારસો કરવામાં આવ્યો એ કારસામાં ભ્રષ્ટાચાર આ જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો, ચૂંટાયેલા પદ અધિકારીઓ અને અહીંના અધિકારીઓ પણ ક્યાંક સામેલ હોય તેમ, થોડો ઘણો વરસાદ પડતા જ જામનગરમાં જે તળાવમાં જે પાણી આવ્યું અને આ પારો જે કરેલ હતો ઈ 60 ફૂટ જેટલી એની લંબાઈ હતી, એ માત્ર ને માત્ર 20 ફૂટ રહી અને બધું જે માટી હતી પાણી સાથે તળાવમાં તણાઈ ગઈ અને 30 કરોડની ભેંસ જેમ પાણીમાં તણાઈ જાય એમ 30 કરોડનું આ કામ પાણીમાં, જામનગરની જનતાના પરસેવાના પૈસા જે પાણીમાં તણાઈ ગયા અને બહુ મોટો ભ્રષ્ટાચાર આમાં સામેલ છે. આજે અમે જામનગરના તમામ અમારા આગેવાનો કોર્પોરેટર શ્રી દ્વારા જામનગરના જે અધિકારી છે જેનું આ નજર નીચે કામ થાય છે તેવા અધિકારીનું આજે અમે રાજીનામું પણ માંગ્યું છે અને જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે. અમે આ મુદ્દે જનતાની સાથે રહી અને જનતાને પૂછી અને આવતા દિવસમાં જો કદાચ કોર્ટમાં જવાનું થાય આ મુદ્દે તો અમે કોર્ટમાં પણ જવા તૈયાર છીએ.